ગુજરાતી ટ્રેડિશનલ મીઠાઈઓની વાત કરીએ અને એમાં પણ ગરમ મીઠાઈઓ જ્યારે આમ લિસ્ટ બનાવીએ ને તો શીરો ટોપ મોસ્ટ આવે. સાવ સાચી વાત છે. શીરો, લાપસી, હલવા, મોહનથાળ, યસ, ગુલાબજાંબુ, આમ એવું કહેવાય ને લિસ્ટ જે છે ને એ ક્યાં એન્ડ થાય એમ નથી. એક્ઝેક્ટલી. અને એમાં પણ જ્યારે આપણે ઘરમાં કોઈ સ્વીટ બનાવવાની વાત આવે ને ત્યારે ગુલાબજાંબુ હોટ ફેવરેટ. યસ, પરફેક્ટલી. પણ અત્યારના શું ટ્રેન્ડ ચાલે છે ખબર છે? ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ. યસ. પણ માવાના ગુલાબજાંબુ છે ને એનો ટેસ્ટ ક્યારે એની બેલેન્સમાં ના આવે. એક્ઝેક્ટલી. એટલે જ આપણે જ્યારે કેટરિંગમાં આપણે ખાતા હોઈએ કે પછી બહાર આપણે ખાવા જઈએ ને જ્યારે ગુજરાતી થાળી અને એમાં જે ગુલાબજાંબુ હોય ને એનો ટેસ્ટ સુપર હોય, બહુ જ ફાઇન હોય છે. એનું રીઝન છે કે જ્યારે માવો તળાય ને ત્યારે જે સુગંધ આવે અને જે ફ્લેવર આવે છે ને એ ખૂબ જ સરસ હોય છે. યસ, એ વસ્તુ તમને ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ ને ના મળે. બરાબર છે. એટલે અત્યારે આપણે માવાના પરંપરાગત ગુલાબજાંબુ જ શીખવા. ટ્રેડિશનલ, એકદમ ટ્રેડિશનલ. ઓકે, તો પરંપરાગત માવાના ગુલાબજાંબુની રીત શીખી લેજો. બરાબર. અંગૂર તુવેદાર રસોઈ શો પાવડ બાય ધરાસણા માલિશ ટીમ. સુરભીબેન, માવાના ગુલાબજાંબુ લઈએ છીએ એટલે માવો તો છે જ, બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ? માવો, ઘી, ખાંડ, મેંદો, ઇલાયચી પાવડર, ઇલાયચીના દાણા અને કેસર. શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા આપણે ચાસણી બનાવીશું. અત્યારે 100 ગ્રામ માવાનું મેજરમેન્ટ લીધેલું છે. 100 ગ્રામ માવો, એની સાથે 100 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે. ખાંડ ડૂબે તેટલું પાણી લઈશું. હાફ ટીસ્પૂન ઇલાયચી પાવડર લઈશું. કેસર લઈશું 10-12 ટાંકણા. ચાસણી તૈયાર થાય ત્યાં સુધી માવાને સરસ રીતે મસળી લઈશું. 100 ગ્રામ માવો લીધેલો છે. જ્યારે પણ ગુલાબજાંબુ બનાવતા હોઈએ ત્યારે માવો ખૂબ સરસ હોવો જોઈએ. ખૂબ સરસ એટલે કે એ રીતે કે ગુલાબજાંબુનો અલગ માવો મળતો હોય છે. અચ્છા. હા, મોટા ભાગે એ ગાયના દૂધમાંથી બનેલો હોય છે. ઓકે. અને એના લીધે જ ગુલાબજાંબુ ખૂબ સરસ થાય છે. 2 ટેબલસ્પૂન મેંદો લઈશું. 2 ટેબલસ્પૂન પણ ગુલાબજાંબુ ઘરે બનાવતા હોઈએ અને સ્પેશિયલી માવામાંથી બનાવતા હોઈએ ત્યારે માવો અને મેંદો એ બંનેનું પ્રપોર્શન છે ને ખાસ ધ્યાન રાખવાનું. અત્યારે 100 ગ્રામ માવો લીધો છે તો એની સાથે લગભગ 2 ટેબલસ્પૂન અત્યારે મેંદો લઈ રહ્યા છીએ.